नमस्कार मित्रों, अपने गया लेक्चर नी अंदर 177 थी लेने 180 सुधीना जोड़ता अपने जुए 177 थी 180 अने एमा कोई ने प्रश्न होय तो शुरुआत में पूछी सके એટલે અદ્વૈત છે આપણને કોઈ ડિસ્ટર્બ થાય નહીં. કોઈને પ્રશ્ન છે? કોઈ વિદ્યાર્થી મિત્રોને આગળના જોડકાની અંદર કોઈ પ્રશ્ન છે? ઓકે, હું એવું માની લઈશ કે કોઈને પ્રશ્ન નથી. બરાબર, હવે યસ કાલોલિયા, હેલો સર, તમારું માઇક શરૂ કરો ભાઈ. હેલો સર. હા બોલો બોલો. આગળના જોડકાનો સ્ક્રીનશોટ પાડવો છે કરણને. એક મિનિટ, કેટલા નંબર થી કેટલા નંબર સુધી? 160 થી. 160 થી? હા ચાલો, 160 નંબર આવી ગયો. હા બસ પાડી લીધો. હા ઓકે, ચાલો હવે આપણે 181 થી લઈને 184 સુધી જોવાનું છે. હવે એમાં પેલું આપણે કીધું છે વિરલ સંસાધન. તો મિત્રો, વિરલ સંસાધન કોને કહીશું? તો આપણે એમ કહીશું કોલસો. આમ તો કોલસો છે, ખનિજ તેલ છે, કુદરતી વાયુ છે, બરાબર, કે જેનો જથ્થો મર્યાદિત હોય અને અમુક જગ્યાએથી જે મળતા હોય, થોડીક જગ્યાએથી, બધી જગ્યાએ નહીં પણ અમુક જગ્યાએથી મળતા હોય એવા સંસાધન એટલે વિરલ સંસાધન. કોલસો છે, ખનિજ તેલ છે, કુદરતી વાયુ છે, એને આપણે વિરલ સંસાધન કહીશું. ઓકે, એકલ સંસાધન, જો આનું નામ જ એવું છે, એકલ સંસાધન. મિત્રો, એકલ સંસાધન કોને કહેશું? તો આપણને ક્રાયોલાઇટ ખનિજ કીધી, ક્રાયોલાઇટ ખનિજ. મિત્રો, દુનિયામાં માત્ર એકમાત્ર ખનિજ છે ક્રાયોલાઇટ ખનિજ, એક જ જગ્યાએ, આઈ થિંક ગ્રીનલેન્ડ ટાપુ ઉપર કંઈક મળે છે. બરાબર, દુનિયામાં એક જ જગ્યાએથી મળે, માત્ર એક જ જગ્યાએથી મળે છે. દુનિયામાં જે ખનિજ એક જ જગ્યાએથી મળતી હોય એને એકલ સંસાધન કહેવાય. હવે છે નવીનીકરણીય સંસાધન. મિત્રો, નવીનીકરણીય સંસાધન એટલે શું? તો તમે જોઈ શકો છો સૂર્ય પ્રકાશ. હું તમને જાણકારી માટે કહી દઉં, આપણે ઘણી વખત કન્ફ્યુઝન થઈ જાય, આવું લખેલું હોય નવીનીકરણીય અને અનવીનીકરણીય, તો આને કેમ અલગ પાડશું? આને કહેશું પુનઃપ્રાપ્ય કહેશું અને આને પુનઃ અપ્રાપ્ય. જો આની તમે સંધિ છૂટી પાડો ને એટલે તમને ખ્યાલ આવી જાય. નવીનીકરણીય એટલે પુનઃપ્રાપ્ય, જે સંસાધનનો આપણે એક વખત ઉપયોગ કર્યા પછી નજીકના ભવિષ્યમાં આપણને મળ્યા જ કરે, મળ્યા જ કરે, યાદ રાખજો. જેમ કે સૂર્યપ્રકાશ મળ્યા જ કરે, બરાબર, સૂર્યપ્રકાશ મળ્યા કરે, પવન ઉર્જા મળ્યા કરે, બરાબર, પછી ભૂતાપીય ઉર્જા, પવન ઉર્જા, તો આ બધી ઉર્જા જે છે એનો સ્ત્રોત કેવો છે? તો અખૂટ છે, ક્યારેય નહીં ખૂટે એવા આ બધા છે ને, અખૂટ છે, અખૂટ. અને પુનઃ અપ્રાપ્ય કોને કહેશું? કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, કારણ કે આ કેવા છે? ખૂટી જાય તેવા, યાદ રાખજો મિત્રો, ખૂટી જાય તેવા. એટલે એને અનવીન, જો અહીંયા અશબ્દ આવે લાગે છે અને અહીંયા અ લાગે છે. તો નવીનીકરણીય સંસાધનની અંદર સૂર્યપ્રકાશ આવશે. હવે ત્યાર પછી આવ્યું સામાન્ય સુલભ સંસાધન. મિત્રો, યાદ રાખી લેજો, તમારે તકલીફ ક્યાં થશે? એક સર્વસુલભ પૂછાય અને એક સામાન્ય સુલભ પૂછાય ત્યારે તકલીફ પડે. સર્વસુલભ એટલે બધી જગ્યાએ મળે, બધી જગ્યાએ, અને સામાન્ય સુલભ એટલે થોડીક એવી, થોડાક એવા પ્રયત્નો કરવાથી મળે. શું મળે?
થોડા એવા પ્રયત્નો કરવાથી મળે. તો જો આપણને સામાન્ય સુલભમાં શું આપ્યું, ગૌચર જમીન, ગૌચર એટલે ગાયોને ચરાવવા માટેની જમીન. હવે તો દિન પ્રતિદિન પશુચરણ વધતું ગયું છે અને ગૌચર જમીનનો નાશ થતો જાય છે, કારણ કે પશુપાલકો જે છે બરાબર એ પશુને ચરાવવા માટે જંગલોમાં લઈ જાય છે, એટલે ગૌચર ઉપર ભારણ વધ્યું છે એટલે ગૌચર જમીન ઓછી થવા લાગી. તો મિત્રો અહીં દરેક વિદ્યાર્થી મિત્રો આ જોડકું કમ્પ્લીટ કરી નાખે મને, ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો બતાવો મને, સાથો સાથ જોડતા કરો છો કે નહીં, લખો છો કે નહીં, ચાલો ડિસ્પ્લે ઉપર બતાવો દરેક વિદ્યાર્થી મિત્રો. અને જો તમે આ લખતા નહીં હો તો હું કોલ કરીને તમને પ્રશ્ન પૂછીશ. વેરી ગુડ, સરસ. કારણ કે મોસ્ટ ટાઈમ પી છે તમારો, જો આ તમે એક્ઝામ માટે રાખશો ને તો એક્ઝામની 4-5 દિવસની વાર હશે તો તમે આને જોઈને સોલ્વ કરી શકશો. વેરી ગુડ, સરસ સરસ. 10x22 નંબર દિવ્યાબેન બતાવો તો. ગુડ. 10x8 રોલ નંબર 10 બચાવો તો, નજીક રાખો, નજીક કેમેરા નજીક રાખો. 10x8 રોલ નંબર 10. યસ, વેરી ગુડ. 10x4 49 નંબર આયુષભાઈ, વેરી ગુડ, ગુડ ગુડ. ચાલો ઓકે, સરસ સરસ. બધા જ લખે છો, બધા લખે છે, ગુડ ગુડ, સરસ. આ તો ખાલી માત્ર તમને પૂછવા પૂરતું હતું. હવે મિત્રો જમીનને લગતું એક જોડકું છે, કાપની જમીન. કાપની જમીન ક્યાં જોવા મળે તો ખાસ યાદ રાખજો, કાપની જમીન ઉત્તર ભારતનું મેદાન. એટલે મિત્રો તમને કદાચ યાદ હોય તો મેં તમને કીધું તું કાપની જમીન ક્યાં હોય તો કે નદીઓનું જે મેદાન હોય તે કાપની જમીન હોય. આ વિસ્તારમાં કાપનું મેદાન, ગંગા યમુનાનું મેદાન યાદ રાખજો. ગંગા યમુનાનું મેદાન, દિલ્હી પંજાબ એ બધી જમીન કાપનું, ઉત્તર ભારતનું મેદાન કાપની જમીન. કાળી જમીન ક્યાં જોવા મળે, કાળી જમીન. પણ મિત્રો અહીં કાળી જમીન માટે કઈ આપ્યું નથી, પણ કપાસની જમીન કહેવાય. શું કહેવાય છે, કપાસની જમીન. અને આપણે એક કદાચ તમને બે ગુણમાં કારણ પણ પૂછી શકે કે કાળી જમીનને કપાસની જમીન પણ કહેવામાં આવે, કપાસની જમીન તરીકે. એટલે કાળી જમીન એટલે કોણ, તો કે રેગુર જમીન, રેગુર જમીન. કાળી જમીન એટલે કેવી જમીન, રેગુર. આપણે ભણી ગયા લેક્ચરમાં કાળી જમીનમાં ભેજ સંગ્રહણ ક્ષમતા વધારે હોય બરાબર, વરસાદ પડે એટલે ચીકણી થઈ જાય, તડકો પડે એટલે જે જમીન હોય ફાટી જાય. આ કાળી જમીનના લક્ષણો છે. અને મિત્રો કાળી જમીન જે છે બરાબર, કાળી જમીનમાં ખનિજ દ્રવ્યો બહુ વધારે હોય, કારણ કે જે જગ્યાએ જ્વાળામુખી વિસ્ફોટન થયું હોય વર્ષો પહેલા ત્યાં કાળી જમીન છે. આપણે દક્ષિણ ભારતમાં જો ગુજરાત થી લઈને એટલો વિસ્તાર છે ને, એટલો વિસ્તાર એમાં વિશેષ કાળી જમીન આવેલી છે. મહારાષ્ટ્રની અડેલા જેટલા રાજ્યો છે યાદ રાખજો, મહારાષ્ટ્રની. આપણા ગુજરાતમાં કોણ આવે તો દક્ષિણ ગુજરાત જ આવશે, દક્ષિણ ગુજરાત સુરત થી લઈને વલસાડ સુધી. ઓકે, હવે છે લેટેરાઇટ જમીન. લેટેરાઇટ જમીન ખરેખર ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને લેટેરાઇટ લખ્યું હોય ને એટલે ખબર ન પડે. આને બીજા શબ્દોમાં પડખાવ જમીન પણ કહેવાય. બીજા શબ્દોમાં શું કહેવાય, પડખાવ જમીન. લેટર, લેટેરાઇટ ઈટ જેવો રંગ રાતો હોય યાદ રાખજો મિત્રો, ઈટ જેવો રંગ, ઈટ જેવો રંગ રાતો હોય આ જમીનનો. અને પહાડી વિસ્તાર, જે વિસ્તાર હોય પહાડી, ત્યાં ધોવાણ થવાથી જમીન કેવી બની જાય તો કે પડખાવ બની જાય, પડખાવ બની જાય. ઉપરનું પડ ધોવાઈ જવાથી પડખાવ. તો લેટેરાઇટ જમીનને પડખાવ જમીન કહેવાય. તો એમાં અહીંયા લખેલું છે પડખાવ જમીન, સોરી પડખાવ જમીન એની સામે આવશે, પણ મેં નીચે પણ લખી દીધું છે એટલે ઉપાધિ નથી તમને. રણ પ્રકારની જમીન મિત્રો, અને આમાં બહુ વિચારવાનું નહીં, દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ કેવું હોય, દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય મિત્રો. એટલે તો રણની રેતી કેવી હોય છે, રણની જે રેતી હોય ને સફેદ હોય. દ્રાવ્ય ક્ષારો એટલે કેવા, તો કે ઓગળેલા ક્ષારો, ઓગળેલા ક્ષારો હોય.
याद रखो मित्रों ओगलेला क्षारो एटले तो रणनी रेती सफेद रंगनी जोवा मळे रणनी रेती सफेद रंगनी जोवा मळे तो अहीं आपणो एक जोड़कू कम्प्लीट थाय छे मित्रों અહીં આપણું એક જોડકું કમ્પ્લીટ થાય છે મિત્રો હવે આગળ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો ओके चलो हवे मित्रों आगळनुं जोड़कू 189 नंबर थी लईने 192 सुधी बराबर एमां एक लख्युं छे मानव जरूरियातो भाई मानवनी जरूरियातो केवी होय तो भाई मानवनी जरूरियातो अमर्यादित होय केवी होय अमर्यादित याद राखजो मित्रों मानवनी जरूरियात अमर्यादित होय कारण આપણે જન્મીને અને આપણું મરણ થાય ને ત્યાં સુધી આપણી જરૂરિયાતો ક્યારે પૂર્ણ થતી નથી મિત્રો ક્યારે પણ પૂર્ણ થતી નથી કારણ કે આપણી જરૂરિયાતો જે છે એ અમર્યાદિત છે મિત્રો આપણી જરૂરિયાત જે છે એ અમર્યાદિત છે કારણ કે આપણે ગાડી લઈએ પછી આપણે ટુ વ્હીલ લઈએ પછી એમ થાય ફોર વ્હીલ લઈએ પછી બંગલો લઈએ આપણી જરૂરિયાતો ક્યારે પૂર્ણ નથી થતી મકાન લઈએ તો આપણે એમ થાય ફર્નિચર બનાવીએ બરાબર પછી આપણે એમ થાય મકાનની અંદર આપણે ટીવી લઈએ વોશિંગ મશીન લઈએ આપણી જરૂરિયાતો પૂર્ણ જ નથી થતી તો માનવની જરૂરિયાતો કેવી હોય અમર્યાદિત ક્યારે પૂર્ણ ન થાય ઓકે બીજી વાત કરીએ આપણે કુદરતી સંસાધન કોને કહેવાય તો કુદરતી સંસાધનો જે છે ખાસ યાદ રાખજો મિત્રો કુદરતી સંસાધનો તો એક એવા છે કે મર્યાદિત છે મિત્રો કોઈ પણ દેશ હોય કોઈ પણ દેશ એની પાસે કુદરતી સંસાધનો જે છે કુદરતી સંસાધનો એ અમર્યાદિત હોતા જ નથી અને જો કદાચ આપણી પાણી આપણી એક જ એક્ઝામ્પલ વાત કરીએ કે આપણી પાસે પાણી કે જમીન અમર્યાદિત નથી કે ખનીજ અમર્યાદિત નથી જંગલો અમર્યાદિત નથી તો કુદરતી સંસાધનો છે ને મર્યાદિત જ હોય કોઈ પણ દેશ પાસે કોઈ પણ દેશ પાસે પછી છે ભૂમિ સંરક્ષણ મિત્રો ભૂમિ સંરક્ષણ કોને કહેશું તો ભૂમિ સંરક્ષણ માટે આપણે પ્રયાસ કરવાનો રહે શું રહે તો કે સીડીદાર ખેતરો અને મિત્રો આપણે મેં તમને બતાવેલું કે આવા તમે છે ને આવા સીડીદાર ખેતરો બનાવી શકો કોઈ પર્વતીય જમીન હોય ને ત્યાં ધોવાણને રોકવા માટે એટલે કે ભૂમિ સંરક્ષણ માટે આપણે આવા સીડીદાર ખેતરો બનાવી શકીએ ઓકે હવે છે જમીન ધોવાણ તો મિત્રો જમીન ધોવાણ કેનાથી થાય તો કે ગતિશીલ હવા કે પાણી દ્વારા થાય કોના દ્વારા થાય ગતિશીલ હવા કે પાણી દ્વારા અને આપણે આની વ્યાખ્યા ભણી ગયા જમીન ધોવાણ એટલે શું તો કે કેટલાક પરિબળો જે છે જેમ કે હવા છે એટલે કે પવન વરસાદ છે વહેતું પાણી આ બધા પરિબળો જે છે એ જમીનનું ધોવાણ કરે અને આ પરિબળો જે છે એ જમીનના ઉપલા કણો જે છે એક સ્થળેથી બીજા સ્થળે એનું વહન કરતા હોય છે ઓકે એક ભાઈને પ્રશ્ન છે ક્રિશભાઈને એ આપણે આગળ સોલ્વ કરાવીએ થોડીક વારમાં હું સોલ્વ કરાવું તમારો પ્રશ્ન જો આ જોડકો અહીં મિત્રો કમ્પ્લીટ થઈ જાય છે આપણે જે વિદ્યાર્થી મિત્રો એ કમ્પ્લીટ લખ્યું ન હોય લખી નાખે બરાબર અને આની પછી આપણા માત્ર બે જોડકા છે હવે છે અનવીનીકરણીય મિત્રો અનવીનીકરણીય કોને કહેવાય તો અહીંયા પુનઃ
अप्राप्य याद रखो मित्रों पुनः अप्राप्य नवीनीकरणीय हो नवीनीकरणीय हो तो तमे शु याद रखो पुनः प्राप्य याद रखो पुनः प्राप्य जो अशब्द है तो पुनः अप्राप्य आ पुनः अप्राप्य पुनः फरी अप्राप्य प्राप्त न थाय बराबर तो आमा जो पुनः प्राप्त न थाय कोण छे तो जो सी है कुदरती वायु मैं हमणा ज उदाहरण आप्या था कोलसो खनिज तेल कुदरती वायु ये पुनः अप्राप्य है अथवा अनवीनीकरणीय ओके पची आप नवीनीकरणीय एटले पुनः प्राप्य एटले के फरीथी प्राप्त थाय तेवा तो नवीनीकरणीय पुनः प्राप्त थाय एवा कोण छे तो जो पवन ऊर्जा छे पवन ऊर्जा सूर्य ऊर्जा भूतापीय ऊर्जा बराबर आ बदा पुनः प्राप्य छे पछी छे सर्व सुलभ एटले बधी जगह मळे एवा बधी जगह मळे एवा तो मित्रों नाइट्रोजन नाइट्रोजन वायु बधी जगह होय छे कारण वनस्पति विकास माटे महत्वनु परिबळ छे ऑक्सीजन नाइट्रोजन बधी जगह होय पर पानी ने तमे सर्व सुलभ न कही सको जंगल ने तमे सर्व सुलभ न कही सको कारण बधी जगह जंगल नुं होय समझाय छे तो सर्व सुलभ में कोण आवे तो नाइट्रोजन ने ऑक्सीजन जेवा वायु आवे बराबर अने काचा माल नो स्त्रोत काचा माल नो स्त्रोत कोने कहेशुं तो मित्रों स्वाभाविक छे ऊन छे कपास छे एने काचो माल कहेशुं कारण के ऊन छे एमांथी आपणे गरम कापड़ बनावीए छीए ए काचो माल ज थयो कृषि आधारित काचो माल थयो अने कपास माथी आपणे कापड़ बनावीए सूतराव कापड़ अने मित्रों आपणुं त्यार पछीनुं जोड़कुं छे आपणुं आ जोड़कुं कम्प्लीट पती गयुं 197 थी मित्रों હવે છે આપણું 197 થી 201 નંબર નું જોડકું તો એમાં 197 માં જો આપેલું છે કુલ રાષ્ટ્રીય પેદાશ કુલ રાષ્ટ્રીય પેદાશ તો યાદ રાખજો કુલ રાષ્ટ્રીય પેદાશ એટલે શું તો કે જીએનપી ગ્રોસ નેશનલ પ્રોડક્ટ યાદ રાખજો જીએનપી પછી કીધું છે માથા દીઠ કુલ રાષ્ટ્રીય આવક માથાડી કુલ રાષ્ટ્રીય આવક કીધું છે એટલે મિત્રો GNI એટલે કે પર કેપિટલ ઇન્કમ બરાબર પર કેપિટલ ઇન્કમ એટલે કે કુલ માથાડી જે આપણી રાષ્ટ્રીય આવક છે પછી કે માનવ વિકાસ આંક અને મિત્રો આપણે અગાઉ ભણી ગયા આના વિશે HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ઇન્ડેક્સ એટલે આંક થશે બરાબર પછી માથાડીક કુલ ઘરેલું પેદાશ જો આ બે માં તફાવત છે આ માથાડીક કુલ રાષ્ટ્રીય આવક ની વાત કરી છે આ માથાડીક કુલ ઘરેલું પેદાશ એટલે ઉત્પાદન ની વાત કરી છે ઓકે તો મિત્રો એની સામે શું આવશે તો કે GDP ग्रॉस डोमेस्टिक प्रोडक्ट याद रखो आ नेशनल प्रोडक्ट छे ना डोमेस्टिक प्रोडक्ट जे आपणुं कुल घरेलू उत्पादन छे एनी वात करी छे अने छेल्लुं छे मानव विकास अहेवाल मित्रों मानव विकास अहेवाल एटले के HDR ह्यूमन डेवलपमेंट रिपोर्ट रिपोर्ट एटले अहेवाल હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ તો મિત્રો તમને આ શબ્દો ખબર હોવા જોઈએ એટલે જોડકું આનું પણ આપણે લઈ લીધું છે ઓકે ચાલો હવે રસી લઈ લઈએ રસી આમ તો કોરોનાની રસી ચાલે છે બધાને ખબર છે એક તો કોવેક્સિન મિત્રો કોવેક્સિન આ આપણી સ્વદેશી છે સ્વદેશી ભારતે બનાવેલી એક કોવિલ્ડ શિલ્ડ આ કોવિલ્ડ શિલ્ડ છે એ આમ તો બ્રિટનની છે પણ ઉત્પાદન ભારતમાં થાય છે અને હમણાં રશિયાએ આપી આપણને સ્પુતનિક એવું કાંક આપેલી છે સ્પુતનિક જેવી આ બે વેક્સિન અત્યારે લોકો લઈ રહ્યા છે
એ કોવેક્સિન ને કોવિલશિલ્ડ આપણા સુરતમાં મોટા ભાગે કોવિલશિલ્ડ લોકો આ વેક્સિન લઈ રહ્યા છે. તો એવી જ રસીઓ પ્રાચીન સમયે કેટલાક રોગોની નાબૂદી માટે રસીઓની શોધ થઈ. તો ક્ષય વિરોધી રસી, યાદ રાખજો, ક્ષય એટલે મિત્રો ટીબી. ટીબી પેલા ટીબી છે ને, ભયંકર રોગ હતો. ટીબી જેને થાય ને માણસ મરી જતો, એટલો ભયંકર કેન્સર જેવો રોગ હતો, બરાબર. તો ટીબી માટે કઈ છે? તો ખાસ યાદ રાખજો, ક્ષય વિરોધી રસી એટલે મિત્રો બીસીજી. બીસીજી પછી છે પોલિયો વિરોધી રસી. પોલિયો વિરોધી રસી મિત્રો, ઘણાને પ્રશ્ન થશે કે પોલિયો શું છે. એક સમયે આપણા દેશની અંદર જન્મજાત કેટલાક લોકો વિકલાંગ જન્મતા, વિકલાંગ જન્મતા. આજે ભારતમાં એક પણ કેસ પોલિયોનો નથી, એક પણ કેસ પોલિયોનો નથી. કારણ કે આજે આપણે 1 થી 5 વર્ષના થઈએ એટલે આ રસી આપણને બધી આપી દેવામાં આવે છે. ઇન્જેક્શન આપે ને સ્કૂલોમાં આવે છે, અને ઘણા લોકો તો ભાગી જાય કે આપણે રસી નથી દેવડાવી, કારણ કે ઇન્જેક્શન થી પણ નહીં દેવડાવી જોઈએ, કારણ કે આ રસી થી તમને તમારી જે ક્ષમતા છે રોગ સામે લડવાની એ વધતી હોય છે. પોલિયો રસી જે છે, ખાસ યાદ રાખજો, એના માટે રસી છે ઓપીવી. યાદ રાખજો, ક્ષય માટે બીસીજી અને પોલિયો માટે ઓપીવી. આમાં પી શબ્દ આવે છે જો, પોલિયો ઓપીવી, એટલે યાદ રહી જાય. પછી છે મિત્રો ડિપ્થેરિયા, મોટી ઉધરસ અને ધનુર. મિત્રો આ રસી તો ખાસ આપણે લેવી જોઈએ. હું કામ ખબર, ધનુર કોને કહેશું? ઘણા લોકો છે ને એ ખાસ કરીને ખાટું ખાય ને, ખાટું ઘણી વખત આપણને લોખંડ જેવી વસ્તુ વાગે, લોખંડ જેવી વસ્તુ વાગે અને આપણે રસી ન લઈએ તો મિત્રો આપણને ધનુર થઈ જાય, આંચકી આવે. તો એના માટે એક રસી છે, બરાબર. તો એના માટે આપણે રસી છે, અને એ રસી એટલે કઈ રસી? તો ખાસ યાદ રાખજો 204 માં ડીપીટી. કઈ છે? ડીપીટી, ડિપ્તેરિયા મોટી ઉધરસ અને ધનુર માટેની છે, બરાબર. અને ત્યાર પછી છે મિત્રો દેશમાંથી નિર્મૂળ થયેલ રોગ. મિત્રો દેશમાંથી એકદમ નાબૂદ થયેલો હોય એવો રોગ કયો છે? તો મિત્રો શીતળા છે. કયો છે? શીતળા. ખાસ યાદ રાખજો, દેશમાંથી આ રોગ એકદમ નાબૂદ થઈ ગયેલો છે. હવે આપણા દેશની અંદર આ એક પણ કેસ નથી. તો યાદ રાખજો શીતળા. તમને કહું, પેલા છે ને એક અંધશ્રદ્ધા હતી, અંધશ્રદ્ધા હતી કે જે લોકોને શીતળા એટલે હું મોટા મોઢે છે ને એ ફોડક્યું નીકળે ઝીણી, એટલે લોકો રસી ન લેતા, એને આ શીતળા થતો. ત્યારે શીતળા માતા છે ને, શીતળા માતા એને માનતા રાખતા લોકો કે મારા દીકરાના શીતળા હારો થઈ જાય. એ કંસુદ્ધા એમ સારો ન થાય, ભાઈ રસી લેવી પડે. અને આ રસી લીધેલી હોય ને કોઈથી શીતળા ન થાય, તમને કોઈને નથી થતા, એનું કારણ છે કે તમે તમારા માતા પિતા દ્વારા તમને આ બધી રસીઓ આપવામાં આવી છે. ઓકે, ત્યાર પછીની વાત કરીએ. અને મિત્રો હવે આપણું છેલ્લું જોડકું છે, છેલ્લું. તો આપણે જોઈએ સૌથી ઊંચો માનવ વિકાસ ધરાવતો દેશ કયો છે? અને મિત્રો એના માટે નોર્વે. સૌથી ઊંચામાં ઊંચો માનવ વિકાસ આપણે ભણી ગયા, પ્રથમ ક્રમે સૌથી ઊંચામાં ઊંચો માનવ વિકાસ ધરાવતો દેશ. હવે સૌથી નીચો માનવ વિકાસ ધરાવતો દેશ તો મિત્રો ક્યાંય નહીં જવાનું, આફ્રિકાનો દેશ એટલે નાઇજર જ હોય. કારણ કે હજી આ લોકો છે ને, આ લોકો 2021મી સદી ચાલે, આ લોકો હજી પણ આદિમાનવ જેવું જીવન જીવે છે. આદિમાનવ જેવું ભૂખમરો એટલો બધો છે, અંધશ્રદ્ધા વહેમો એટલી બધી છે. અને બીજા ક્રમે માનવ વિકાસ ધરાવતો દેશ કયો છે? યાદ રાખજો મિત્રો બીજા નંબરે. તો મિત્રો બીજા નંબરે આવશે ઓસ્ટ્રેલિયા. અને મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશોની અંદર કોણ આવશે? તો કે ભારત આવશે. યાદ રાખજો મિત્રો, મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશોની અંદર, મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશોની અંદર કોણ આવશે? ભારત.
तो मित्रों हूँ आशा राखू छु दरेक विद्यार्थी मित्रों ने जोड़का जे छे ई व्यवस्थित थई गया हशे अने तमने गेरंटी साथे कहू जो एटला जोड़का तमे करशो ने तो लगभग लगभग आमांथी बार नहीं जाय लगभग बार नहीं जाय अने कदाच बार जाय तो बदन थई आपनु થવાનું છે કારણ કે મોટા ભાગના જોડકા આપણે છોડી દીધા છે ઓકે ચાલો હવે મિત્રો ખરા ખોટા પહેલા હું તમને ખરા ખોટા કરાવતા પહેલા હું તમને કહી દઉં જો ખરા ખોટા તમે વાંચો છો ને એમાં સાચું છે ને સાચું એમાં તો કોઈ આપણે ફેરફાર કરવાનું નથી પણ જ્યારે ખોટું છે તો શા માટે ખોટું છે અને એમાં વિધાન કયું ખોટું છે જો એ આપણને ખબર હોય ને તો જ હવે ઘણા વિદ્યાર્થી મિત્રો ખોટું છે એ ખબર છે કાલવા ખોટું પણ શું કામ ખોટું છે એની જગ્યાએ શું આવે છે એ આપણને ન ખબર હોય તો એ જોડકો આપણે બરાબર યાદ રાખી શકીએ નહીં માત્ર થોડાક દિવસ જ યાદ રહે ગોખવા પૂરતું ઓકે ચાલો મિત્રો ખરા ખોટા આપણે સોલ્વ કરતા જઈએ ભારત વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ જેને લખવું હોય લખતા જશે બરાબર કારણ કે સ્ક્રીન ઉપર તમને દેખાય છે અને હું સોલ્વ કરાવું છું એટલે સાતો સાત લખતા પણ જજો વિસ્તારની દ્રષ્ટિએ સાતમા ક્રમે મિત્રો અહીં સાચું છે મેં ઘણા વિદ્યાર્થી મિત્રોને સૂત્ર આપ્યું હતું રૂપ ચીન અબ આ ભારત અબ આ ભારત તમે જો પેલા રૂ એટલે રશિયા ક એટલે કેનેડા ચીન અ એટલે અમેરિકા બ એટલે બ્રાઝિલ આ એટલે ઓસ્ટ્રેલિયા અને આ ભારત તો જો 1 2 3 4 5 6 અને 7માં ક્રમે ભારત છે ચાલો આ સાચું છે પ્રાકૃતિક વારસો કુદરતી ભેટ છે સાચું મિત્રો પણ જો એમ પૂછવું હોય કે માનવ સર્જિત વારસો માનવ સર્જિત વારસો કુદરતી ભેટ છે તો આ ખોટું આવે તો આવું આવે ખોટું આવે માનવ પ્રાકૃતિક વારસો એટલે શું નદી તળાવ સરોવર ઝરણા પર્વતો વેલાઓ ડાળીઓ આ બધું જ આપણો પ્રાકૃતિક વારસો છે અને સ્વાભાવિક છે કે ઈશ્વર દ્વારા નિર્મિત છે આપણા દ્વારા નિર્મિત નથી માનવ દ્વારા નિર્મિત હોય ને એ બધું જ માનવ સર્જિત થશે બરાબર પણ ઈશ્વર દ્વારા જે કઈ નિર્મિત છે એ બધું કુદરતી સંસાધનમાં આવશે નદી તળાવ સરોવર ઝરણા પર્વતો વેલાઓ ડાળીઓ વગેરે વગેરે ઓકે અને ત્યાર પછી હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે સાચું આપણે ભણી ગયા કે હિમાલય છે ને ભૂમિ દ્રશ્ય સર્જે છે એવું કારણ આપણે ભણી ગયા હિમાલય એક ભૂમિ દ્રશ્ય કારણ કે હિમાલયની અંદર કેટલાક યાત્રાધામો આવેલા છે કેટલા હિમાલયની અંદર કેટલાક પર્વતો આવેલા છે હિમાલયની અંદર તરાઈના જંગલો આવેલા છે એટલે મિત્રો એક ભૂમિ આકાર સર્જે છે સાચી વાત છે હવે આપણી રાષ્ટ્રીય મુદ્રામાં ત્રણ સિંહોની આકૃતિ છે મિત્રો ખોટું કારણ કે ત્રણ સિંહો નથી જો અહીંયા તમને ખબર હોવી જોઈએ બાજુમાં સાચું લખવું પડશે તમારે કેટલા તો કે ચાર સિંહોની આકૃતિ છે આપણને નોટમાં ગમે ત્યાં જોઈએ ને તો આપણને આગળના ત્રણ સિંહ દેખાય પાછળનો દેખાતો નથી એટલે આ ખોટું છે ત્રણ સિંહોની આકૃતિ જે છે બરાબર એની જગ્યાએ શું જવાબ આવશે તો ચાર સિંહોની આકૃતિ હિમાલયની ગિરિમાળા ભારતની ઉત્તર સીમાએ આવેલી છે સાચી વાત કીધી જો ભાઈ હિમાલયની ગિરિમાળા ભારતની ઉત્તર સીમા એટલે મિત્રો સ્વાભાવિક છે આ બાજુ આવેલી છે તો ઉત્તર સીમા થઈ ઉત્તર બાજુ તો મિત્રો રાઈટ છે સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત સાચી વાત કીધી કે મિત્રો મંદિરો હોય મહેલો હોય કિલ્લાઓ હોય વાવ હોય તળાવ હોય તળાવ પણ માનવ સર્જિત તળાવ હોય પછી છતરડી હોય બરાબર ગુંબજો હોય ચૈત્ય હોય સ્તૂપો હોય સ્તૂપો વિહારો હોય મિનારા હોય આ બધું જ માનવ સર્જિત છે કારણ કે આપણા રાજા મહારાજા હોય બનાવે છે ઓકે તો સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો સાચું આપણે ભણી ગયા ને માનવીએ પોતાની કલા કૌશલ્ય અને આવડત દ્વારા જે કઈ સર્જન કર્યું એને શું કહેશો માનવ સર્જિત વારસો
मित्रों शिल्प कंडारवानी कला आश्रे 10,000 वर्ष जूनी छे। खोटू, चलो मने लखीन बताओ तो केटला वर्ष जूनी छे, मोटा अक्षर लखीन बताओ जो केटला वर्ष जूनी छे शिल्प कंडारवानी कला। चलो मने लखीन जवाब आपो। वेरी गुड, एक विद्यार्थी मित्र बतावेलू 10-6 रोल नंबर 33। वेरी गुड जेविन भाई, गुड 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 प्रियंका बेन, गुड। 5,000 वर्ष जूनी एटले आपने खबर होवी जोईए आ खोटू छे, पण हुं काम कारण के 10,000 वर्ष जूनी नथी, 5,000 वर्ष जूनी कला छे। सम्राट, त्यार पछी 7मा 8मा नंबर नुं जोईए। सम्राट अशोक नो शिलालेख वडनगर मां आवेलो, खोटू, वडनगर नहीं आवे मित्रों, वडनगर नहीं आवे, खोटू छे, एनी जगह जूनागढ़ आवशे। क्या आवशे? जूनागढ़। आपने बधाने खबर छे सम्राट अशोक नो शिलालेख जूनागढ़ मां छे, जूनागढ़ नी तळेटी नी अंदर। चलो नवमू, शामळाजी मां भादरवी पूनम नो मेळो भराय छे, शामळाजी मां। तो मित्रों खोटू छे, तो कई जगह भादरवी पूनम नो मेळो भराय, चलो मने लखी बताओ कई जगह भादरवी पूनम नो मेळो। शामळाजी नहीं आवे, खोटू छे। वेरी गुड वेरी गुड। 10-2 24 नंबर प्रियंका बेन, अंबाजी खाते। वेरी गुड, अंबाजी खाते आवशे, अंबाजी खाते। चलो भारत ना सौथी प्राचीन निवासी वो हप्सी प्रजा छे, हाचू भाई, हाचू छे। जो मूल वतनी पूछे, मूल वतनी पूछे भारत ना तो द्रविड़ो, अने निवासी वो पूछे तो याद रखो नेग्रिटो अथवा अपने हप्सी कहीए छे। मूल वतनी द्रविड़ो याद रखो, मूल निवासी पूछे तो नेग्रिटो ने हप्सी। भारत में आवेला आर्यो ऑस्ट्रेलाइट प्रजा ने किरात कहता, खोटू। ऑस्ट्रेलाइट प्रजा ने किरात नहीं, पण शू कहता, चलो कोई कहसे। वेरी गुड प्रियंका बेन, किरात नहीं आवे, एनी जगह निषाद आवशे। हुं आवशे? निषाद। कारण के भारत में जारे ऑस्ट्रेलाइट प्रजा आवी ने त्यारे मित्रों आ ऑस्ट्रेलाइट प्रजा ने आर्यो निषाद ना नाम थी ओळखता। किरात तो कोना माटे छे? मोगोलॉइड माटे किरात छे। आ मोगोलॉइड प्रजा किरात कहेवाती, अने ऑस्ट्रेलॉइड प्रजा निषाद ना नाम थी ओळखता। अने आ निषाद नाम कोणे आपेलू? तो के आर्यो आपेलू। द्रविड़ो मां मातृमूलक कुटुंब प्रथा छे, तो मित्रों जो वो मातृमूलक साचू छे, कारण के पितृमूलक तो नहीं। जो पितृमूलक लखेलू होय ने तो खोटू आवे, पितृमूलक लखेलू होय तो खोटू। दरेक विद्यार्थी मित्रों साथ साथ लखता जाजो। चलो भारतनी आर्य सभ्यताना निर्माता नॉर्डिक, नॉर्डिक एटले कोण? आर्यो, हाचू ने? वेरी गुड, हाचू हाचू। याद रखो आर्यो ने नॉर्डिक कहेवामां आवता, कारण के आपणी संस्कृतिना निर्माता, जेम के आपणुं रामायण महाभारत जेवा ग्रंथो, आपणी संस्कृति, आपणा चार वेद, आ बधानी रचना करनार कोण हता? ऋषि मुनिओ। ऋषि मुनिओ एटले कोण? तो के आर्यो। अने आपणा बधा हिंदू छे ने आर्यो ज कहेवाय। चलो ताना रीरी महोत्सव वडनगर मां उजवाय छे, हाचू, अपने अगाउ करी गया। ताना रीरी संगीत महोत्सव वडनगर, गुड। उत्तरार्ध पूछे तो उत्तरार्ध महोत्सव मोढेरा, भूलाई नहीं। रण उत्सव पूछे तो कच्छ। पोळो उत्सव पूछे तो विजयनगर। पतंग उत्सव पूछे तो अमदावाद।
ભૂલાય નહીં, કારણ કે આમાંથી કોઈ પણ જોડકું ખરા ખોટું જે બનાવવું બની શકે. હવે મિત્રો, બિકાનેર શહેરમાં જડતરના ઘરેણા માટે જાણીતું છે. સાચું છે મિત્રો, રાજસ્થાનનું બિકાનેર, રાજસ્થાનનું બિકાનેર જડતર કલા માટે જાણીતું છે. જડતર કલા માટે જાણીતું. જડતર કલા એટલે શું? તો મિત્રો, જે ઘરેણાની અંદર છે કિંમતી પથ્થરો જડવાની જે કલા છે એને જડતર કલા એટલે. સાચું છે. ગુજરાતના વિસ્તારોમાંથી અકીક મળી આવે છે. સાચું. અને તમને ખબર છે મિત્રો, ખંભાત ખાતે લઈ જવામાં આવે છે અને ખંભાતમાં હકીકમાંથી ઘરેણા બનાવવાનો ઉદ્યોગ વિકસેલો છે. સામવેદ સંગીતનો વેદ ગણાય છે. સાચું. એટલે તો મિત્રો, સામવેદ ને સંગીતની ગંગોત્રી કીધી છે. શું કીધી છે? સામવેદ ને સંગીતની ગંગોત્રી કહેવામાં આવ્યું છે. સાચું છે. વિશ્વ યોગ દિવસ 21 જુલાઈ. વેરી ગુડ. ઘણા વિદ્યાર્થી મિત્રો સામેથી મને જવાબ લખીને આપે. ઉદયભાઈ, ગુડ ગુડ. 12 નંબર 10 થી 6. વેરી ગુડ. 21 જૂન આવશે ભાઈ. શું આવશે? 21 જૂન. અને આ યાદ રહેવું છે. ઉપાંત ખબર, આપણે દર વર્ષે જયારે 21 જૂન આવે ત્યારે સ્કૂલમાં ઉજવાય છે યોગ દિવસ. 21 જુલાઈ નહીં આવે એટલે ખૂબ છે. 21 જૂન આવશે. તમામ નૃત્ય કરતા સીડીઓ મૂળ આફ્રિકાના. સાચી વાત છે. મૂળ આફ્રિકાના હતા પણ એની જગ્યાએ ઓસ્ટ્રેલિયા લખ્યું તો ખોટું આવે. કે ધમાલ નૃત્ય કરતા સિદ્ધિઓ મૂળ ઓસ્ટ્રેલિયાના હતા તો ખોટું આવે. સમજાય છે. પટોળા બનાવવાની કળા 850 વર્ષ કરતા વધુ પ્રાચીન છે. સાચું. પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. બેવડી, બે બાજુ વણાટ થતું અને બે બાજુ પહેરી શકાય, બે બાજુ ભાત. ભારતનો દરિયા કિનારો 8000 કિલોમીટર. ખોટું. ચાલો કેટલો છે? ચાલો. વેરી ગુડ. ઓ ઉદયભાઈ, ગુડ, વેરી ગુડ. 7517 કિમી. જીવાની બેન, ગુડ ગુડ. 5 નંબર. શ્રવણભાઈ, હું કરો છું મોબાઈલ નું ચાર્જર બતાવતા રાખો. ક્યાં છે ધ્યાન તમારું? ચાલો આગળ જોઈએ. જો દરિયા કિનારો 8000 નહીં આવે, 7517 કિલોમીટર. મિત્રો 8000 ખોટું છે. ભારતમાં જરીકામ માટે સુરત જાણીતું છે. તો ભાઈ જરીકામ માટે તો સુરત જ જાણીતું. સાચું. સંગીતના મુખ્ય 9 સ્વર છે. 9. ભાઈ ખોટું. 9 નહીં પણ 7 સ્વર છે. સારે ગમ પધની સા. સારે ગમ પધની સા 7 સ્વર. 9 નહીં. મુખ્ય 5 રાગ છે. સાચું. શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભેરવી. યાદ રાખજો સંગીતના 5 રાગ. સાચું. અને 7 સ્વર. 9 નહીં. પંડિત સારંગ દેવે સંગીત રત્નાકર ની રચના કરી. સાચી વાત છે. તો મિત્રો 3 ગ્રંથ રચાણા. એક પંડિત સારંગ દેવે સંગીત રત્નાકર રચ્યો, આ સિવાય સંગીત પારિજાત. યાદ રાખજો. અમીર ખુશરો ને તૃતીય હિંદ કહેવામાં આવતા. તૃતીય હિંદ સાચી વસ્તુ છે. તૃતીય હિંદ એટલે હિંદનો બોલતો પોપટ. હિંદનો પોપટ, તૃતીય એટલે પોપટ. તાના રીરી ગુજરાતની સંગીત બેલડી છે. સાચું. વડનગરની હતી. નૃત્ય કલાના આદિદેવ ભગવાન શિવ નટરાજ મનાય છે. સાચું. કારણ કે તમે જાણો છો પૃથ્વીવાસીઓને નૃત્ય કલા શીખવાડવા માટે ભગવાન શિવ જે છે એ આ કલાને પૃથ્વી ઉપર લાવેલા. આ કલાને પૃથ્વી ઉપર લાવેલા. સાચી વાત છે.
દરેક વિદ્યાર્થી મિત્રો સાથો સાથ લખતા જશે ઓકે કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે યાદ રાખજો મિત્રો મેં તમને અગાઉ જોડકોમાં જોડાવ્યું હતું કથક અને કથકલી આમાં હજી પણ મિસ્ટેક થશે કથક પૂછે તો ઉત્તર પ્રદેશ અને કથકલી પૂછે તો કેરળ યાદ રાખજો મિત્રો ભરતનાટ્યમ તમિલનાડુ એનો ઉદ્ભવ પૂછે તો તાંજોર યાદ રાખજો ભૂલાય નહીં ઓડિસી પૂછે તો ઓડિશા અને મણિપુરી ઉપર તો તમને ખબર છે મણિપુર ઓકે ચાલો ભરત મુનિએ રચેલું નાટ્ય શાસ્ત્ર કલા ક્ષેત્રે જાણીતું છે સાચી વસ્તુ છે ભરત મુનિએ નાટ્ય શાસ્ત્ર નામનો ગ્રંથ રચેલો કોઈ પણ વ્યક્તિ જયારે નાટ્ય ક્ષેત્રે કામ કરે તેને આ ગ્રંથનું વાંચન કરવું પડે ગરબો એ ગર્ભદીપ ઉપરથી ઉતરેલો સાચી વસ્તુ છે ભાઈ સાચું છે ગર્ભદીપ ગર્ભ એટલે અંદર યાદ રાખજો મિત્રો ગર્ભ એટલે અંદર અને દીપ એટલે દીવો તો કે ઘડાની અંદર રહેલો દીવો એટલે ગર્ભદીપ સાચું હવે જો સાંભળજો જય શંકર સુંદરીએ ભવાઈને ભાવ પ્રધાન નાટકો કીધા ખોટું તો ચાલો આમાં શું આવશે જીવાની શાહ ગુડ ઉદયભાઈ સાચું દસમી વન એકવીસ નંબર સાચું ગુડ ગુડ ભાઈ જય શંકર સુંદરીએ નહીં જય શંકર સુંદરીએ નહીં પણ એને યાદ રાખજો ભવાઈ જે છે એ ભવાઈને ભાવ પ્રધાન નાટકો કોણે કીધા તો કે અસાઈ ઠાકરે કીધેલા અસાઈ ઠાકર યાદ રાખજો કદાચ ભવાઈના પિતા પૂછાય ને ભવાઈના પિતા તો અસાઈ ઠાકર આવે ભવાઈના પિતા પૂછે ગુજરાતની અંદર ભવાઈ જે કલા જે છે બરાબર ભૂંગળ વાદ્ય એ પણ જયશંકર સુંદરી છે ને સ્ત્રીના પાત્રો સારી રીતે ભજવતા એટલે એને સુંદરી ખરેખર પુરુષ છે એની અટક તો ભોજક હતી એની અટક કઈ હતી ભોજક પણ સુંદરી તરીકે ઓળખાતા શું કામ કે એ સ્ત્રીઓના પાત્રો આવે હું ભજવી શકતા જેમ કે વીજળી ભજવે છે એમાં જયશંકર સુંદરી પણ ભજવે છે ઓકે હવે ઋગ્વેદ એ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે સાચું મિત્રો કારણ કે ચાર વેદ બરાબર ઋગ્વેદ સામવેદ અથર્વવેદ અથર્વ વેદ અને યજુર્વેદ એમાં મિત્રો સૌથી જૂનામાં જૂનો યાદ રાખજો ફરી વખત કહી દઉં ઋગ્વેદ ની અંદર 1028 ઋચા 10 ભાગ ની અંદર વેચાયેલું છે ઋચા એટલે મંત્રો એમાં દેવી દેવતાને લગતા ઋચા સામવેદ એ સંગીતને લગતો ગ્રંથ છે યજુર્વેદ યજ્ઞને લગતો વેદ છે અને અથર્વવેદ ની અંદર 16 સંસ્કારો આપેલા છે તો જો અહીંયા આપ્યું યજુર્વેદ સંગીતની ગંગોત્રી ખોટું યજુર્વેદ નહીં આવે પણ સામવેદ આવશે મિત્રો સામવેદ આવશે સંગીતની ગંગોત્રી તો સામવેદ છે યજુર્વેદમાં શું આવે તો યજુર્વેદની અંદર યજુર્વેદમાં યજ્ઞનો વેદ આવે શું આવે યજ્ઞનો વેદ આવે જો કોઈ પૂછે કે યજ્ઞનો વેદ કયો તો યજુર્વેદ રામાયણ વિશ્વનો સૌથી મોટો ગ્રંથ ખોટું રામાયણ નહીં આવે પણ મહાભારત વિશ્વનો સૌથી મોટો ગ્રંથ આવશે રામાયણ નહીં આવે કારણ કે મહાભારતની અંદર 1,00,000 જેટલા શ્લોકનું વર્ણન છે જે એક પણ ગ્રંથમાં નથી એટલે વિશ્વનો સૌથી મોટો ગ્રંથ રામાયણ નહીં પણ કોણ આવશે મહાભારત જો ખોટાની જ્યારે ખોટું છે બરાબર તો સાચું શું છે એ ખબર હોવી જોઈએ તો તમે ખરા ખોટા જે છે એ સોલ્વ કરી શકો બરાબર સાચું છે એ તો આપણને ખબર છે કે સાચું છે પણ ખોટું છે તો એ શું કામ છે એ આપણે ખાસ ખબર હોવી જોઈએ તો જ તમે ખરા ખોટા સોલ્વ કરી શકો પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં રચાયું અને સાચી વસ્તુ છે મિત્રો યાદ રાખજો બૌદ્ધ સાહિત્ય જે રચાયું એ પાલી ભાષામાં રચાયું કેમાં રચાયું પાલી જુનાગઢ ની અંદર આપણે જાણીએ છીએ અશોકનો શિલાલેખ છે એ કઈ ભાષામાં છે પાલી ભાષામાં છે
અને જે લોકો હતા ને એનું સાહિત્ય જે રચાયું છે એ પ્રાકૃત ભાષામાં રચાયું. કેવી ભાષા? પ્રાકૃત ભાષા. અને આપણું જે પ્રાચીન સાહિત્ય રચાયું છે હિન્દુઓનું આર્યોનું બરોબર એ સંસ્કૃત ભાષામાં રચાયું છે. અને મુસ્લિમોનું જે સાહિત્ય રચાયું છે એ મિત્રો ઉર્દુ ફારસી બરાબર આવી ભાષામાં રચાયું છે. ઉર્દુ ફારસી તો ખાસ આપણને ખબર હોય છે અને મોટા ભાગે મુઘલ સાહિત્ય પણ આવશે. હવે બૌદ્ધ સાહિત્યને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. સાચું મિત્રો, સાચું, કારણ કે ત્રણ પિટક છે. ત્રણ પિટક, સુત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. અભિધમ પિટક આ ત્રણ પિટક રચાણા છે. અને મેં લેક્ચર ની અંદર આ ત્રણેય પિટક ની અંદર શું છે એનો ઉલ્લેખ કરેલો છે, એ જાણકારી માટે આપેલું હતું. ઓકે, હવે કાલિદાસે કાદંબરીની રચના કરી. મિત્રો ખોટું, કાલિદાસે તો આપણને ખબર છે કાલિદાસે કઈ કૃતિ રચી? કાદંબરી નથી રચી. કાલિદાસે તો અભિજ્ઞાન શાકુંતલમ, અભિજ્ઞાન શાકુંતલમ નામનો ગ્રંથ રચેલો, સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ. પછી કાલિદાસ જે છે એને રઘુવંશ, મેઘદૂત, ઋતુસહાર, વિક્રમો વર્ષિયમ, વિક્રમો વર્ષિયમ આવા ગ્રંથ લખ્યા છે. આમાં ક્યાંય તમે જોવો, આમાં ક્યાંય જોવો તમને દેખાય છે કાદંબરી? નહીં. કાદંબરી કોણે રચ્યું? તો કે બાણભટ્ટે રચ્યું. વેરી ગુડ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને બતાવે છે બાણભટ્ટે કાદંબરી રચેલું. બાણભટ્ટે માત્ર કાદંબરી નહીં, હર્ષચરિત પણ રચેલું છે. હર્ષવર્ધન નામનું રાજા હતો, એનું જીવનચરિત્ર રચેલું છે. કારણ કે બાણભટ્ટેના દરબારી કવિ હતા. વેરી ગુડ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ખબર છે. ગુડ ગુડ. ઉદયભાઈ, ઓકે ચાલો હવે આગળ જોઈએ. કાલિદાસ વિશ્વ પ્રસિદ્ધ કવિ છે, તો બરાબર સાચું છે. બરાબર, એ તો વિશ્વ પ્રસિદ્ધ કવિ. સંસ્કૃત કવિઓ યાદ રાખજો, સંસ્કૃત કવિ એ ભારતના શેક્સપિયર ગણાતા. કાલિદાસ વિશ્વ પ્રસિદ્ધ કવિ છે. દ્રવિડ ની સૌથી જૂની ભાષા તમિલ છે, અને આ પણ સાચું છે. કારણ કે દ્રવિડ લોકોની ભાષા ચાર, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. મલયાલમ એમાં સૌથી જૂની જૂની હોય તો તમિલ છે. અને તમિલ માંથી આ ત્રણ ભાષા ઉદ્ભવી. તેલુગુ આજે ક્યાં બોલાય? આપણે આંધ્ર પ્રદેશ ને તેલંગાણામાં. કર્ણાટક ની અંદર જાઓ તો કન્નડ. બરાબર, આપણે ત્રિપુટી ભણી ગયા, કવિ પંપા, કવિ પોન્ના અને કવિ રન્ના, એ કન્નડ સાહિત્યની ત્રિપુટી હતી. અને મલયાલમ ક્યાં બોલાય? કેરળમાં. ઓકે ચાલો, રાજતરંગિણી એ ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ. સાચો. અને મિત્રો આપણને એ ખબર હોવી જોઈએ કે કેના કોના ઇતિહાસને લગતો હતો, તો જે રાજતરંગિણી છે ને, રાજતરંગિણી એ કશ્મીરના ઇતિહાસને લગતો હતો. કોને? કશ્મીરના ઇતિહાસને લગતો હતો. કશ્મીર યાદ રાખજો. અને કોને રચ્યો કોઈ ખબર છે? રાજતરંગિણી કોને રચ્યો? ઉદયભાઈ, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો, સોરઠિયા, કલ્હણ. વેરી ગુડ, સાબાશ. કલ્હણે રચેલું યાદ રાખજો. અને બીજો એક કથા સરિત સાગર નામનો ગ્રંથ કોને રચેલો? કથા સરિત સાગર. કથા સરિત સાગર, વેરી ગુડ સોરઠિયા. 10/4 11 નંબર. ગુડ ગુડ, યસ. કથા સરિત સાગર સોમદેવે રચેલો. વેરી ગુડ. હોશિયાર થઈ ગયા બધા. ચાલો, એની પછી વાત કરી છે કે રાજતરંગિણી એ ભારતના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે. ખોટું ભાઈ, ભારતના ઇતિહાસને લખતો નથી, એ તો કશ્મીરના ઇતિહાસને લખતો છે. ખોટું છે. ભારતનો પહેલો વહેલો ઐતિહાસિક ગ્રંથ પૂછવામાં આવે ને તો આવે કદાચ. કશ્મીરના ઇતિહાસને રજૂ કરતો ગ્રંથ છે ભારતનો. નહીં ભાઈ, ભારતનો નહીં આવે.
गीत गोविंद जय देवे रचेलो गुड गीत गोविंद नी रचना कोने करी जय देवे साचू छे मित्रों साचू छे पण हुं तमने एम कहूं चाले प्रश्न पूछू के संस्कृत जे ग्रंथ नी अंदर सौथी सुंदर मां सुंदर काव्य ग्रंथ क्यों संस्कृत मां सौथी सुंदर मां सुंदर काव्य ग्रंथ क्यों मित्रों गीत गोविंद उदय भाई गुड वेरी गुड गीत गोविंद साचू छे अने आ गीत गोविंद नी रचना कोने करी जयदेव साचू हवे आगळ हुं जोई 44 तमिल भाषा मां रामायण नी रचना कवि कंबले करी साचू कवि कंबल याद राखजो कंबल जेने रामायणम रामायणम नी रचना करी छे उर्दू भाषा दिल्ली ना सुल्तानों नी राजभाषा हती मित्रों खोटू उर्दू भाषा नहीं आवे उर्दू भाषा नी जगह कौन आवशे फारसी आवशे कारण के दिल्ली ना सुल्तानों नी भाषा में तमने बात करी थी अलाउद्दीन खिलजी जलाउद्दीन खिलजी बराबर मोहम्मद बिन तगलक ग्यासुद्दीन तगलक आ बधा छे ने ए दिल्ली ना सुल्तानो थई गया ने आ समय एक राजभाषा तरीके उर्दू भाषा नी फारसी नो उपयोग थतो ने एनु मोटू उदाहरण होय तो अमीर खुशरो के जेने आसिका नूर सीपीहर किरातुल अने सदायान जेवी कृति रची छे आ बधी ज कृतिओ फारसी भाषा मां छे ओके पछी आगळ तो उर्दू नहीं आवे खोटू आवशे उर्दू जगह फारसी आवशे हवे आगळ जोईए विजयनगर ना महान सम्राट कृष्णदेवराये आमुक्त माल्यदा नामनो ग्रंथ रचो हाची वात विजयनगर नो महान सम्राट कृष्णदेवराय मैं बात करी थी तेनाली रामन नी तेनाली रामन आना दरबार नी अंदर ने कवियो हता आमुक्त माल्यदा कारण के कृष्णदेवराय पोते एक संस्कृत भाषा अने तेलुगु भाषा नो कवि हतो आमुक्त माल्यदा साचू छे तक्षशिला नो ग्रंथालय वालो विस्तार धर्मगंज तरीके ओळखातो तो मित्रों तक्षशिला नहीं आवे खोटू छे तक्षशिला नी जग्याए नालंदा आवशे कारण के नालंदा नो जे पुस्तकालय वालो भाग हतो ग्रंथालय वालो भाग हतो ए धर्मगंज कहेवातो तक्षशिला विद्यापीठ मां 64 विद्याओं नुं शिक्षण आपवामां आवतुं साचुं वाराणसी यात्राधाम हतुं प्रसिद्ध ए पण साचुं वाराणसी एटले काशी ए पण साचुं वल्लभी विद्यापीठ गुजरातमां आवेली छे ए पण साचुं અને યાદ રાખજો કદાચ આના આચાર્ય પૂછાય વલ્લભીના તો ગુણમતી અને સ્થિરમતી ગુણમતી અને બીજા હતા સ્થિરમતી આ બે આચાર્યોએ આ વલ્લભી વિદ્યાપીઠને એક જગ પ્રસિદ્ધ નામના અપાવી હું તમને એક પ્રશ્ન પૂછું કઈ વિદ્યાપીઠમાં ભણેલા વિદ્યાર્થીના નામ દરવાજા ઉપર લખવામાં આવતા પંડિત બન્યા બાદ વલ્લભી વિદ્યાલય ઉદયભાઈ ગુડ ઉદયભાઈ ની ખૂબ સરસ તૈયારી છે એક કોઈ એક જવાબ સાચા આપે છે ઉદયભાઈ તમારું મોઢું મને બતાવો છો 10 પેજ એક ઉદયભાઈ ગુડ ગુડ વલ્લભી ચાલો હવે આયને અકબરી ગ્રંથ અબુલ ફઝલે આયને અકબરી અબુલ ફઝલ સાચું યાદ રાખજો અબુલ ફઝલ એટલે અકબરના જે દરબારની અંદર નવ રત્ન હતા એમાંનો એક રત્ન એટલે અબુલ ફઝલ અને જેણે અકબરની આત્મકથા લખેલી આયને અકબરી અને એનું ટ્રાન્સલેશન અકબરનામા તરીકે કરવામાં આવેલું યાદ રાખજો તો અહીં સુધી આપણે 51 સુધી રાખીએ ચાંદલો કરી નાખ્યો આજે 51 સુધીનો બરાબર પછી આગળ આપણો ટાઈમ પણ અત્યારે પૂરો થઈ ગયો છે એટલે આગળના જે ખરા ખોટા છે નેક્સ્ટ લેક્ચરમાં કરાવશું ધન્યવાદ મિત્રો બધાનો ખૂબ ખૂબ આભાર